રાંદેના કોઝવે નજીક જમીનના વિવાદને લઈ એક પરિવારના ચાર સભ્યો પર જાહેરમાં હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. આ જમીન વિવાદમાં ઘવાયેલા પટેલ પરિવારના તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુજાન દીપક પટેલે જણાવ્યું હતું કે હુમલાખોરો અચાનક તેમના ઘર પર તૂટી પડ્યા હતા, જે દેખાય એને મારી રહ્યા હતા. પિતા દીપક બી પટેલને મારી નાખવાનું કહી હુમલો કર્યો હતો. બચાવવા આવેલા કાકી હેમ્સીબેન મનોજભાઈ પટેલને ધક્કે ચડાવી ફેંકી દીધા. પત્ની હિતાક્ષા સુજાન પટેલને પણ માર મરાયો. જોકે લોકો બચાવવા માટે દોડી આવતા તમામ હુમલાખોરો ભાગી ગયા. ત્યારબાદ 108માં આખા પરિવારને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે હુમલાખોરો કોણ હતા એ ખબરમાંથી પણ 50-60નું ટોળું હથિયારો સાથે તેમના ઘર પર તૂટી પડ્યું. 25 વર્ષ પહેલાં બનેલી જમીન પર થયેલા પ્લોટના કબજાને લઈ છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવતા હાલ તપાસ ચાલી રહી છે. કઈ નહીં, અમે રેસિડન્ટમાં અમે રહીએ છીએ અમારી વાડીમાં, અને ત્યાં કોઈક અજાણ્યા માણસો હથિયાર લઈને આવ્યા અને અમારા ત્યાં મારા ભત્રીજાને મારા ભાઈને અને મારા ઘરમાં બધો સામાન તોડફોડ કરી અને કેમેરા પણ તોડી નાખ્યા છે, અને કોઈ અજાણ્યા જ માણસો છે હથિયાર લઈને આવ્યા છે, એટલે અમે સીધા પોલીસ સ્ટેશન આવ્યા છે અને 2 જણને વાગ્યું છે. એ અજાણ્યા કોણ હતા? કંઈ અમે ઓળખતા નથી એ લોકોને. કોઈ રબારી જેવા ભરવાડ જેવા માણસો લાગતા હતા, અને હથિયાર ચાકુ તલવાર હોકી ને આ ફટકાઓ લઈને આવ્યા છે. તમારી પર હુમલો કર્યો ત્યારે કંઈ બોલતા હતા એ લોકો? એ લોકો ગાળો બોલતા હતા કે આપણો અમે પ્લોટ લીધા છે, અમારા પ્લોટ દોસ્તારોના પ્લોટ છે, એવી રીતના કરીને અમારી ચાલુ ખેતીની અંદર ઘૂસી ગયા અને ખેતીને પણ નુકસાન કર્યું છે. અને હાલ નોટિસો પણ લાગેલી જ છે, નોટિસ બોર્ડ પર અંદર લાગેલા એ પણ તોડી નાખ્યા છે, કેમેરા પણ તોડી નાખ્યા છે.